हेलो एवरीवन, वेलकम टू क्लास शाला एजुकेशन। आप सौने एक ખાસ વસ્તુ કહી દઉં કે હવે પછીના જેટલા પણ વિડિયોઝ આવશે, આપણા સ્ટડી પોઈન્ટમાંથી નામ ચેન્જ કરીને ક્લાસ શાલા કર્યું છે એમાં આવશે ધોરણ 12 ઇતિહાસની અંદર। આજે આપણે ભણવાના છીએ 13મું પ્રકરણ 1919 થી 1939 વચ્ચેનું જે વિશ્વ જે છે, જે બીજા વિશ્વયુદ્ધનો જે સમય હતો, એ સમયની આપણે ચર્ચા કરવાના છીએ। તો ખાસ ખૂબ શાંતિથી ધ્યાન આપજો, ખૂબ મજા આવશે, પ્રકરણ પણ સમજવા જેવું છે। ઇતિહાસનું આ પ્રકરણ તમારા આજીવન, તમને એક ઇતિહાસની જે બીજા વિશ્વયુદ્ધની ઘટનાઓ છે, એ ગવર્મેન્ટ એક્ઝામ હશે, ક્યાંય નાના મોટા એવા ઇતિહાસની કોઈ વાત હશે, એની અંદર જરૂર આવશે, એટલે ખાસ એને ધ્યાન આપજો। તો ચલો વિદ્યાર્થી મિત્રો, શરૂ કરીએ છીએ પ્રકરણ। તો જુઓ પ્રકરણને અહીંયા આપણે જોઈએ તો ઈસવીસન 1919 થી 1940 વચ્ચેનું વિશ્વ વલેન્સની સંધિ દ્વારા પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો। વલેન્સ જે 1919માં એક સંધિ કરી હતી, જે આપણે આગળમાં જોયું હતું પ્રથમ વિશ્વયુદ્ધ, બરાબર, પ્રથમ વિશ્વયુદ્ધ પછીનો આ સમય છે, ફરી યુદ્ધનું પુનરાવર્તન ન થાય અને વિશ્વમાં વિશ્વ શાંતિ રહે તે માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી। છતાં માત્ર 20 વર્ષના ટૂંકા સમયગાળાની અંદર બીજા વિશ્વયુદ્ધનો સામનો કરવો પડ્યો અને આ 20 વર્ષમાં નવા અનેક પરિવર્તનો આવ્યા। જો આપણે આગળનું જે પ્રકરણ હતું ને, કદાચ તમે ન જોયું હોય તો જોઈ લેજો। બીજું વિદ્યાર્થી મિત્રો, આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે એ નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બીજા વિડીયોઝની લિંક પણ આપેલી છે, આપણી સ્પેશિયલ એપ્લિકેશન છે એપની લિંક પણ તમે ડિસ્ક્રિપ્શનમાં આપી દીધેલી હશે, તેને ડાઉનલોડ કરવાનું ભૂલતા નહીં। નવા આવ્યા હોય તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારી જેટલી પણ નવી અપડેટ્સ છે તમારા સુધી સૌથી પહેલી પહોંચતી રહેશે। તો જુઓ, વાત એ કરતા હતા કે 1919નું જે વિશ્વયુદ્ધ હતું, એ વિશ્વયુદ્ધની અંદર જે ઘટનાઓ થઈ એને પહેલાંની, જે 20 વર્ષ પહેલાંની, કે ત્યારના જે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટનાઓ, એની અંદર જે સંગ્રામો થયા, એની અંદર જે વલેન્સે સંધિ નક્કી કરી, વલેન્સની સંધિ, તો વલેન્સની સંધિ પછીના પણ સમયની અંદર કોઈ એવું પરિવર્તન ના આવ્યું જે વિશ્વની અંદર આ વિશ્વયુદ્ધોને અટકાવી શકે, બરાબર, માત્ર કહેવા પૂરતો જ જે છે એ વિશ્વયુદ્ધનો અંત આવ્યો એવું કહેવામાં આવ્યું, પણ છતાં ફરી વખત એ યુદ્ધનો જે પ્રારંભ થયો। હવે અહીંયા જુઓ રાષ્ટ્રસંઘ, તો અહીંયા આપણે જોઈશું તો રાષ્ટ્રસંઘની અંદર જોઈએ તો નેશનની અંદર મહાવિનાશ યુદ્ધ પછી વિશ્વના દેશોમાં શાંતિ જાળવી રાખવા, પરસ્પરના મતભેદોને શાંતિથી દૂર કરવા તથા વિશ્વબંધુની ભાવનાને વિકસાવવા આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી, રાષ્ટ્રસંઘની જરૂર હતી, બધા રાષ્ટ્રીઓ સાથે, રાષ્ટ્રો સાથે મળીને કાર્ય કરે એવા રાષ્ટ્રસંઘની વિશ્વને જરૂરિયાત હતી, જેથી વિશ્વયુદ્ધને શાંત પાડી શકે। બીજું વિદ્યાર્થી મિત્રો, એક ખાસ વસ્તુ હું તમને કહું છું, આપણા સ્પેશિયલ ઓનલાઈન ક્લાસીસ પણ ચાલે છે, બરાબર, ઓનલાઈન ક્લાસીસ જે છે એની અંદર પણ તમારે જોઈન થવું હોય તો નીચે અમારો કોન્ટેક્ટ નંબર આપેલો છે, એ નંબર પર તમે કોલ કરશો તો પણ તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે। તો અહીંયા જે છે આંતરરાષ્ટ્રીય સંસ્થાની જરૂર હતી, આ સમયે અમેરિકન પ્રમુખ વુડો વિલ્સના 14 મુદ્દાને આધારે પેરિસમાં ભરાયેલી શાંતિ પરિષદે રાષ્ટ્રસંઘની સ્થાપના કરી। આ રાષ્ટ્રસંઘના સભ્ય બનવા ઈચ્છતા રાષ્ટ્રે સૌ પ્રથમ તો ખતપત્ર એટલે રાષ્ટ્રસંઘનું બંધારણની શરતોનો સ્વીકાર, ઉપરાંત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના 2/3 સભ્યોની બહુમતી મેળવવાની રહે છે। તો હવે અહીંયા જુઓ, અહીંયા રાષ્ટ્રસંઘનું કામ શું હતું, બધા રાષ્ટ્રોને સાથે મળીને ભેગા કરવા, પણ ભેગા કરવાના પૂરતું મર્યાદિત હતું, કેવી રીતે ભેગા કરવાના, તો કે એના જે નીતિ નિયમો છે, નીતિ નિયમોને સાથે રાખીને એ નીતિ નિયમોનું પાલન કર્યા પછી એના અંદર સભ્યપદ મેળવી શકતા હતા। આ રાષ્ટ્રસંઘના સભ્યપદેથી દૂર થવા માટે 2 વર્ષ પહેલાં ફરજિયાત નોટિસ દ્વારા જાણ કરવાની રહેતી, ખતપત્રનો ભંગ કરનાર રાષ્ટ્રસંઘમાંથી દૂર કરવાની જોગવાઈ પણ હતી, અમેરિકા જેવી મહાસત્તા સંસ્થાઓમાં ક્યાંય જોડાઈ ન હતી, છતાં રાષ્ટ્રસંઘની દરેક પ્રવૃત્તિ પર તેનું વર્ચસ્વ હતું। હવે અહીંયા જો અમેરિકા જેવા રાષ્ટ્રસંઘો આવા સંસ્થાઓ સાથે નહોતા જોડાયા, છતાં પણ અહીંયા જે છે એમનું વર્ચસ્વ જોવા મળ્યું હતું। ત્યારબાદ આપણે જોઈએ તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ્યો, આદર્શો, તો રાષ્ટ્રસંઘના ઉદ્દેશ હેતુ શું હોય દરેક કામ પાછળનું, તો અહીંયા જો રાષ્ટ્રસંઘનો ઉદ્દેશ્ય તમને પૂછે તો લખી દેવાનું કે રાષ્ટ્રસંઘના દરેક રાષ્ટ્ર સભ્ય રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રોની પ્રાદેશિક અખંડિતતા જાળવવી, ગુપ્ત સંધિઓ કરવી નહીં, શસ્ત્ર સામગ્રી વધારો ન કરવો, મતભેદ કે ઝઘડાનો ઉકેલ વાટાઘાટ દ્વારા, મધ્યસ્થ લવાદ દ્વારા કરવો, લવાદી ચુકાદાઓ બંને રાષ્ટ્રોએ જે સ્વીકારવો, કે જે નિર્ણય થયો બંનેના વચ્ચેનો જે નિર્ણય થયો એને સ્વીકારી લેવાનો, જો આ ચુકાદાથી અસંતોષ હોય તો ઓછામાં ઓછા 3 માસ સુધી યુદ્ધનો આશરો લેવાનો
નહીં, આમાં અસંતોષ 3 મહિના સુધી તો વાતચીત જ ચાલે. જે રાષ્ટ્ર લવાદના ચુકાદાને સ્વીકારશે નહીં અને યુદ્ધનો આશ્રય લેશે તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરવામાં આવશે. તેની સાથે દરેક સંબંધો કાપી નાખવા, દરેક સંબંધો કાપી નાખવાના એટલે કે આર્થિક સંબંધો. જેમ આપણે સ્થાનિક રીતે જો આપણે વિચારીએ તો આપણું કોઈ વ્યવસાય આપણે કરતા હોઈએ, જેમ કે કોઈ આપણી નાની કપડાંની દુકાન છે અને બધા જ એમ કહી દે, હવે આપણા વિસ્તારની અંદર અમદાવાદની અંદર આપણી કપડાંની દુકાનો, બધા એમ કહી દે કે અમદાવાદમાંથી અમે કપડાં જ નહીં લઈએ, બરાબર આ દુકાનમાંથી અમદાવાદમાં ક્યારેય કપડાં નહીં લેવાના, તો શું થાય? બધા જ વ્યક્તિઓ ન લે તો દુકાન ચાલવાની તો નથી, ચાલવાની શક્ય જ નથી. તો એવી રીતે વસ્તુઓ વિશ્વના રાષ્ટ્રો સાથે પણ થતી હોય. રાષ્ટ્રો રાષ્ટ્ર વચ્ચેના શું સંબંધો, એકબીજાની વસ્તુઓની જરૂરિયાતો આપલે થતી હોય, એ જરૂરિયાતો જે છે એ અહીંયા પૂરી કરવાની હોય. પણ જ્યારે અન્ય કોઈ રાષ્ટ્ર યુદ્ધનો આશરો લે ત્યારે એને આ સંધિના હિસાબથી એને દૂર કરી દેવાનો, અને એની સાથે કોઈ પણ આર્થિક મદદ કરવાની નહીં. કોઈ પણ યુદ્ધને જન્મ આપનાર ગરીબી, બેકારી, નિરક્ષરતા દૂર કરવા દરેક રાષ્ટ્ર પ્રયત્ન કરવા, કોઈ પણ જે યુદ્ધ જે જન્મ આપનાર છે એને ગરીબી બધાને દૂર કરવાના આપણે પ્રયત્ન કરવા, જે વિશ્વની સમસ્યાઓ આપણે કહીએ છીએ એને. ત્યારબાદ રાષ્ટ્રસંઘની સંસ્થાઓ, તો રાષ્ટ્રસંઘે પોતાના ઉત્તમ આદર્શો અને ઉદ્દેશોને સિદ્ધ કરવા કેટલીક સમિતિઓની રચના કરી હતી. તેમાં સામાન્ય સભાના સભ્યોને મતાધિકાર માટેની કામગીરી હતી. એમાં શું હતું કે સામાન્ય જનતાને મતાધિકાર માટેનો શું હતો, હક હતો, બરાબર. ત્યારબાદ અહીંયા રાષ્ટ્રસંઘના ઉદ્દેશોની જે છે એ વિરુદ્ધ જતા બળવાખોરોના સામે જે છે પગલાં લેવાની સત્તા કારોબારી સભ્ય સમિતિ પાસે હતી. બળવાખોરો જે નક્કી કરે એ સંસ્થાઓના કોણ લેતા એ નક્કી કરે કારોબારી સભ્યો જે છે નક્કી કરતા. રાષ્ટ્રસંઘની અગત્યની સંસ્થા ગણાતી સચિવાલય રાષ્ટ્રસંઘની કાર્યવાહી માટે બેઠકનું આયોજન કરી અને તેના થયેલા ચર્ચાઓ અને ઠરાવોની નોંધ રાખી તે ઠરાવોને દરેક રાષ્ટ્રોના અમલમાં મોકલવાના. આનું કામ શું હતું તો કે ઠરાવો બધા બનાવવાના, આ ઠરાવો બધા રાષ્ટ્રો પાસે પહોંચાડવાના. સચિવાલય ગણાતી સંસ્થા હતી. રાષ્ટ્રસંઘની રચના થઈ તે પહેલાં આંતરરાષ્ટ્રીય અદાલતની રચના કરવા માટે ઇન્ટરનેશનલ કોર્ટ આપણે જેને કહીએ છીએ તેનું મુખ્ય મથક હેડ નેધરલેન્ડની અંદર હતું. આ અદાલત મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય કક્ષના વાદ વિવાદનો ઉકેલ લાવતી, સાથેને સાથે તેમાં મુખ્ય કેટલા 11 મુખ્ય અને ઉપન્યાયાધીશો, 4 ઉપન્યાયાધીશો, 7 વર્ષ સુધી નિમણૂક કરવામાં આવી હતી. આ સંસ્થાએ બીજા વિશ્વયુદ્ધ સુધીના 60 જેટલા વિવાદો જે છે એમાંથી 32 જેટલાનો વિવાદ આપ્યો અને 28માં બાબતોમાં માત્ર સલાહ સૂચના આપી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તંગદિલી રોકવાની અને સુમેળ સાધવાની મહત્વની કામગીરી આપી. જ્યાં આગળ ચુકાદા આપવા હતા બેમાંથી એક પક્ષમાંથી એ ત્યાં ચુકાદા આપ્યા, જ્યાં આગળ એ રાષ્ટ્રની કામગીરી જે છે એમાં મહત્વપૂર્ણ લાગી ત્યાં આગળ એણે સલાહ સૂચન પણ આપ્યા. જીનેવા ખાતે મુખ્ય મથક આંતરરાષ્ટ્રીય મજદૂર સંઘ LLO નામની સંસ્થા વિશ્વભરમાં મજદૂરોના આર્થિક અને સામાજિક કલ્યાણ માટે કાર્ય કરતી. આ સંસ્થાની વિશેષતા એ હતી કે તે રાષ્ટ્રસંઘના સભ્યો ન હોય તેવા રાષ્ટ્રોમાં પણ તેને જોડાઈ શકાતા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય સંઘની સિદ્ધિઓ શું હતી, તો માત્ર 20 વર્ષના ટૂંકા સમયમાં રાષ્ટ્રસંઘે અનેક મહત્વની સિદ્ધિઓ મેળવી હતી. માનવ હકોનું જાહેરનામું બહાર પાડીને માનવના મૂળભૂત અધિકારોનું રક્ષણ આપ્યું, છતાં પછાત રાષ્ટ્રોની નાણાકીય સહાયત કરી, મંદીના સંપડાયેલા રાષ્ટ્રોને લોનો આપવાની સગવડ આપી, ઉપરાંત ગુલામી, વેઠ પ્રથા, વેશ્યાવૃત્તિ, લોહીનો વેપાર, ત્યારબાદ બાળકો અને સ્ત્રી પ્રત્યેના જે છે અયોગ્ય વર્તન પ્રત્યે સખત વલણ અપનાવી સામાજિક સુધારાના કાર્યો કર્યા. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોલેરા, ક્ષય, શીતળા, ટાઇફોઇડ વગેરે ચેપી રોગોને અટકાવવા, દૂર કરવા માટેની દવાઓ શોધવા માટે સંસાધનો કેન્દ્રો આપ્યા અને આમ માનવ સમાજને બહુ ઉપયોગી સેવા બજાવી. રાષ્ટ્રીય સંઘનું શું કામ હતું, જ્યારે આવી કોઈ મહાપ્રથા આવે, કોઈ સામાજિક દૂષણો હોય, સામાજિક દૂષણોને જેટલા બને એટલા ઝડપથી એને દૂર કરવાના. ત્યારબાદ રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, રાષ્ટ્રસંઘની નિષ્ફળતા શું હતી, તો રાષ્ટ્રસંઘની સ્થાપનાનો મુખ્ય હેતુ વિશ્વ શાંતિનો હતો, પરંતુ કેટલીક નબળાઈઓને કારણે આ હેતુ સિદ્ધ કરવામાં નિષ્ફળ રહ્યું. આ દરમિયાન 1919 થી 1939માં કેટલીક ઘટનાઓ એવી બની કે જેને વિશ્વને બીજા વિશ્વ તરફ ધકેલી દીધું. કેવી ઘટનાઓ બની, તો જાપાનના ચીનના મંચુરિયા જે પ્રદેશના આક્રમણને રાષ્ટ્રસંઘ રોકી ન શક્યું. જાપાનના જે ચીનની ચીને જાપાન પર હુમલો કર્યો અને આ પ્રદેશને લઈ લીધું. એ જ રીતે ઇટાલીના સરમુખશાહી મુલોસિનીની આજે મુસોલીની આફ્રિકાના એબિસેનિયા પર આક્રમણ કર્યું હતું, ત્યારે આંતરરાષ્ટ્રીય સંઘે તેની સામે આર્થિક નાકાબંધી જાહેર કરીની, છતાં અન્ય રાષ્ટ્ર
અન્ય સભ્યોએ ઇટાલીને છુપી રીતે મદદ કરવાનું ચાલુ રાખી. ભલે એ યુદ્ધ કરતા છતાં પણ કોઈ પગલાં ભર્યા નહીં. રાષ્ટ્રસંઘે ઇટાલી સામે દંડાત્મક પગલું ભરે તે પહેલાં જ ઇટાલીએ રાષ્ટ્રસંઘનું સભ્ય પદ ફગાવી દીધું. હવે કોઈ નિર્ણય લે પહેલાં જ રાષ્ટ્રપદમાંથી ચતુર એટલે ત્યાંથી એના સંબંધો પૂરા થઈ ગયા. તે જ રીતે જર્મનીના હિટલરે વેલ્સરીની સંઘીનો કાગળનો ટુકડો ગણાવી ફેંકી દીધી હતી અને દંડ ભરવાનો યુદ્ધ બંધ કરીને અન્ય રાષ્ટ્રો પર કબજો મેળવવાનું શરૂ કર્યું. છતાં રાષ્ટ્રસંઘ કંઈ કરી શક્યું નહીં. આમ દરેક ઘટના સમયે રાષ્ટ્રસંઘ મૂક પ્રેક્ષક બની રહ્યું છે. પરિણામે તેને પોતાની પ્રતિષ્ઠા ગુમાવી અને અંતે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત સાથે રાષ્ટ્રસંઘનો અંત આવ્યો. બધા રાષ્ટ્રસંઘ જે છે એનું પૂર્ણ થયું. જો બીજા વિશ્વયુદ્ધની અંદરની ઘટનાઓની વાત હવે કરીશું અલગ અલગ, તો સૌથી પહેલાં ઇટાલીમાં ફાંસીવાદ. ઇટાલીમાં ફાંસીવાદના ઉદય માટે જુદા જુદા અનેક કારણો છે. બહુ બધા કારણો આની અંદર જવાબદાર છે. ખાસ કરીને પ્રથમ વિશ્વયુદ્ધ પછી વિકટ બનેલી આર્થિક રાજકીય સ્થિતિ તેના માટે જવાબદાર હતી. જે આર્થિક સ્થિતિ અને રાજકીય સ્થિતિમાં જે બદલાવ આવ્યો એ બદલાવ ખૂબ જરૂરી હતી. ઇટાલી પ્રથમ વિશ્વયુદ્ધનું મિત્ર રાજ્યોના પ્રક્ષે હતું, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલી વલ્યન્સની સંધિમાં ઇટાલીને કોઈ આર્થિક કે પ્રાદેશિક લાભ મળ્યો ન હતો. તેથી ઇટાલીના સૈનિકો અને પ્રજામાં ભારે અસંતોષ અને રોષ ફેલાયા હતા. ઇટાલીની અંદર શું કહ્યું કે બીજા લોકોએ કોઈ મદદ જે છે કરી નહીં અને વિકાળ પરિસ્થિતિની અંદર લોકોને જે છે એમના એમ મૂકી દીધા. મહામારી, મહામંદી, આર્થિક મંદી આવી તો પ્રથમ વિશ્વયુદ્ધના મિત્રપક્ષ રહીને ઇટાલી રાખ્યું હતું. તેને આ યુદ્ધનો અટળક ખર્ચો થયો હતો. વેપારી ઉદ્યોગો ભાંગી પડ્યા હતા, તેથી ગરીબી, બેકારી, ભૂખમરો વ્યાપક બન્યા. તેથી આર્થિક સ્થિતિ અત્યંત કથળી હતી. ઇટાલી સરકારે પ્રજાને મુશ્કેલી દૂર કરવા કોઈ પગલાં લીધા નહીં કે આ પ્રજાને જેટલી બને એટલી સુખ સવળ આપીએ એવા કોઈ પણ એર દ્વારા પણ પ્રયત્નો થયા નહીં. ત્યારબાદ સામાજિક પરિણામ. તો આર્થિક મહામારીના પરિણામે ઇટાલીના બેકાર મજૂરો રશિયાની સામ્યવાદી વિચારસરણી તરફ આકર્ષાયા. સામ્યવાદીનો પણ તેને લાભ લીધો. તેણે ચૂંટણીમાં ભાગ લઈને સરકાર વિરુદ્ધ દેખાવો કર્યા, હડતાલ અને ભાંગફોડની પ્રવૃત્તિ શરૂ કરી. અહીં પણ ઇટાલી સરકાર તેને રોકવામાં નિષ્ફળ. ઇટલી સરકાર દ્વારા કોઈ પણ પ્રકારના રાજકીય જે છે પરિણામો લાવી શકાયા નહીં. હવે શું થાય છે રાજકીય પરિણામ. તો ઇટાલીમાં ફ્રાંસીવાદનો સૌથી વ્યાપક અસર તેની રાજકીય પાસા પર જોવા મળે. ઇટાલીની પ્રજા દરેક મુશ્કેલીનો અંત લાવે તે કોઈ નેતાને શોધતી હતી કે એવો કોઈ એમને નેતા સારો મળે ઇટાલીની અંદર. આ સમયે બેનિટો મોસોલિનીની નેતાગીરી પ્રબળ બનતા તેને ખૂબ જ બહુ ઝડપથી ઇટાલીને સત્તા મેળવી લીધી. બેનિટો મુસોલી તો ઇટાલીના રૂમિયાના એક ગરીબ લુહારને ત્યાં જન્મેલી મુસોલિનીને ક્રાંતિકારી વિચારો તેના પિતા તરફથી વારસામાં મળ્યા હતા. તેની માતા શિક્ષિકા હોવાથી શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યા બાદ થોડો સમય શિક્ષક તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ સામ્યવાદી વિચારસરણીથી આકર્ષાયો અને પરંતુ પાછળથી તેનો કટ્ટર વિરોધી બન્યો હતો. પહેલાં સામ્યવાદી વિચારધારા પર રહ્યા અને પછી એના પર કટ્ટર વિરોધ કર્યો. પ્રથમ વિશ્વયુદ્ધના સમયે તે સૈનિક તરીકે યુદ્ધમાં જોડાવ્યો હતો. હવે ફાસિસ્ટ પક્ષની સ્થાપના. હવે ફાસિસ્ટ પક્ષ વિશે સમજીએ. પેલું જે છે પેલા આપણે પૂછાય આના વિશેનું ઇટાલીની અંદરનું, તો આ મુસોલિનીના વિશેનું થોડી ઇન્ફોર્મેશન આવે અને એના કરતાં પણ અહીંયા જે આ પક્ષોની અને કેવી ઇટાલીની અંદર જે રાજનૈતિક પ્રવૃત્તિઓ હતી એના વિશે વિશિષ્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે. ફાસિસ્ટ પક્ષની સ્થાપના. તો પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલા વાર્સેલન્સની સંધિના ઇટાલીને થયેલા અત્યાચારની અન્યાયની દૂર કરવા મુસોલિનીએ ઇટાલીમાં અસંતુષ્ટ યુવાનો અને સૈનિકોનું જૂથ રચી ઇટાલીના મિલાન શહેરમાં ઉગ્ર રાષ્ટ્રવાદી ફાસિસ્ટપણની સ્થાપના કરી. લાકડાની ભારી અને કુહાડીના રોમન સમ્રાટના પ્રતીકને તેણે પક્ષના પ્રતીક તરીકે સ્વીકાર્યું. તેથી આ પક્ષ ફાસીવાદ કે ફાસિસ્ટ પાર્ટી તરીકે ઓળખાય છે. અહીંયા તમને પૂછે છે આને ફાસિસ્ટ પક્ષ વિશે ટૂંકનો પૂછાઈ શકે છે 3 માર્ક્સમાં. ફાસીવાદનો ગણવેશ કાળો હતો અને તેથી તે કાળા ખમીસધારી તરીકે ઓળખાયા હતા. આગળ જતા યોજાયેલી ચૂંટણીમાં ખુદ મુસોલીએ પણ પક્ષની સાથે હાર્યો અને પરંતુ ફાસિસ્ટ સૌથી બળવાન પક્ષ બન્યો. આ સમયે સામ્યવાદીઓએ પાડેલા હડતાલને રોકવા સરકાર નિષ્ફળ ગઈ અને તેથી મુસોલીએ કહ્યું કે હડતાલને કાબૂમાં રાખો, સત્તાના સૂત્રો સોંપી દો. અને અહીંયા મુસોલિનીએ સૈનિકો સાથે રોમ કૂચ કરી અને સમય જાળવીને સમ્રાટ ઇમેન્યુએલ ત્રીજાએ મુસોલિનીને સરકાર રચવાનું કહ્યું અને છેવટે મુસોલિનીએ ઇટાલીમાં પોતાના પક્ષની સ્થાપના કરીને સત્તા સંભાળી લીધી. હવે વ્યક્તિ રાજ્ય માટે છે અને રાજ્યની બહાર વ્યક્તિનું સ્વાતંત્ર્ય નથી તેવો માનતો મુસોલીએ રાજ્યને મહત્ત્વ આપતો હતો. એણે રાજ્યને માન્યું છે.
લોકશાહી અને વ્યક્તિ સ્વાતંત્ર્યનો તે કટ્ટર વિરોધી હતો. સરમુખત્યાગી સમુદાયનો હિમાયત છતાં સામ્યવાદનો વિરોધી હતો. એનું શું હતું કે સરમુખત્યાગીની અંદર હિમાયત કરતો, સમૃદ્ધતાએ જે નક્કી કરે એ જ એક જ પ્રકાર દ્વારા નિર્ણયો થવા જોઈએ. ઉગ્ર ફાંસીવાદની વિચારધારા ધરાવતા મુસોલિનીએ બહુ જ થોડા સમયમાં ઇટાલીની કાયાપલટ કરવાનું શરૂ કર્યું. રાજ્યની દરેક સંસ્થાઓએ ફાંસીવાદના સિદ્ધાંતો પ્રમાણે જ કામ કરવાની ફરજ પાડી, બરાબર, કે જે એ કે એ જ પ્રમાણે કરવાનું. તેની નવી આર્થિક નીતિને પરિણામે ઉત્પાદન વધ્યું અને રાષ્ટ્રનો આર્થિક વિકાસ ઝડપી બન્યો. બેકારી નિરક્ષરતા દૂર કરવા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી. તેથી ઇટાલી માત્ર 2% લોકો જ નિરક્ષર રહ્યા હતા અને લશ્કર તાકાત વધતા લશ્કરી ભરતીની ફરજિયાત બનાવી નૌકા કાફલાની અંદર પણ વધારો કર્યો. સરમુખત્યાગી વિચારશ્રેણીવાળા મુસોલીએ ઉગ્ર રાષ્ટ્રવાદી લશ્કર જે છે એ સંગઠન ઊભું કર્યું. 60 વર્ષથી પોપ સામે ચાલ્યા આવતા ઝઘડાઓની સંધિઓ દ્વારા અંત લાવીને અહીંયા મુસોલીએ શું કર્યું કે મોટી સિદ્ધિ મેળવી લીધી. તેને આમ કરીને વેટિકન નગર ઉપર પોપની સત્તા જે છે સ્વીકારતા હજારો કેથોલિક ખુશ થયા અને આથી સ્વાભાવિક રીતે તેની લોકપ્રિયતામાં વધારો થયો. અહીંયા જો એક વસ્તુ સીધી છે કે એણે શું કાર્યો કર્યા, એણે કાર્યો કર્યા સૌથી પહેલાં તો સરમુખત્યાગી જે છે એને સ્વીકાર કરાવડાવ્યો. એ સ્વીકાર કર્યા પછી જે એ નિર્ણયો લેવામાં આવતા એને ચુસ્તપણે એના જે લોકો જે છે તેના લોકોને ફરજ કરીને કામ કરાવડાવતું. એ જે એના નિયમો જે હતા એનાથી શું થયું, તેના નિયમથી બેકારી નિરક્ષરતા જેવા દૂષણો દૂર થયા સમાજમાંથી અને અહીંયા જે છે માત્ર 2% લોકો નિરક્ષર રહી ગયા. એના પછી શું હતું, લશ્કરની અંદર ભરતી કરવી ફરજિયાત હતી એટલે લશ્કરની અંદર પણ ભરતી કરાવડાવી બધાને ફરજિયાત પણે. અને એમ કરીને એને જે 60 વર્ષ ત્યારબાદ શું કર્યું, ઉગ્ર લશ્કર માટે જે ચાલતો હતો મુદ્દો એમાં 60 વર્ષથી પોપ સામે ચાલી આવતા મુદ્દાને સંધિઓ લાવીને એના એક ખ્રિસ્તીઓના જે સમુદાયને જેને જીતી લીધું અને આમ એની લોકપ્રિયતા વધી ગઈ. હવે વાત કરીએ જર્મનીમાં નાઝીવાદ. હવે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે હારેલા જર્મનને અત્યંત ક્રૂર અને અપમાનજનક એવી વર્સન નીતિ પર ફરજિયાત સહી કરવી પડી. સ્વાભાવિક જ આ સંધિનું જર્મન પ્રજા પર અપમાન થયું હતું, તેથી જર્મનીના યુવાનોમાં ક્રોધે ભરાયા હતા, બરાબર. પ્રથમ વિશ્વયુદ્ધ થયું અને જર્મનીની જે સહીઓ લીધી એટલે એમને એમ જ હતું કે આપણું અપમાન થઈ ગયું છે. આ રાષ્ટ્રવાદી યુવાનોના સંગઠન બનતા નાઝીવાદનો ઉદય થયો. સામ્યવાદના આંતરરાષ્ટ્રીય સિદ્ધાંતોને કારણે જર્મનીમાં વધુ ફેલાવો થશે તો સામ્યવાદી જર્મની રશિયાનું કઠપૂતળું બનીને રાષ્ટ્ર બનીને રહેશે એવો ભય નાઝી પક્ષે વિકાસ કર્યો. અને અહીંયા જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ અને વર્લિન સંધિના પરિણામે આર્થિક ક્ષેત્રે બરબાદ થયેલા જર્મનીને અમેરિકાએ આર્થિક મદદ કરી, પરંતુ મહામંદીએ તેના આર્થિક સ્થિતિ વધારે ખરાબ કરીને સરકાર પહેલાં અમેરિકા દ્વારા મદદ કરવામાં આવી પણ બને ત્યાં સુધી કેટલી કે જ્યાં સર્વાઈવ થઈ શકે એટલી, અને વધારે આર્થિક પરિસ્થિતિ ખરાબ કરવા ગયા તો એની અંદર વધારેમાં વધારે જેમ સારું કરવા જાય વધારે થતું, 16 કામ એક સારું કરે 16 બગડે એવી રીતે. પ્રથમ વિશ્વયુદ્ધના અંતે જર્મનીમાં ઉદ્ભવેલા અનેક પ્રશ્નોનું નિરાકરણ કરવા વાઇમરે પ્રજાસત્તાક નિષ્ફળ ગયું અને આ સમયે પ્રજા શક્તિશાળી અને શીઘ્ર નિર્ણાયક શક્તિવાળી વ્યક્તિની શોધમાં હતી. ત્યારે એડોલ્ફ હિટલરના રૂપમાં લોકોએ પોતાનો તારણહાર દેખાતા તેનો બહોળો આકાર સ્વીકાર કર્યો. હિટલરની જે છે હવે અહીંયા એન્ટ્રી થાય છે. હવે આના વિશે સમજો, એડોલ્ફ હિટલર કોણ હતો? તો ઓસ્ટ્રિયાના એક સામાન્ય કુટુંબમાં જન્મેલા હિટલરને ગરીબીને કારણે પૂરતું શિક્ષણ મળ્યું ન હતું. શરૂઆતના વિયેનામાં કોન્ટ્રાક્ટરને ત્યાં નોકરી કર્યા બાદ મ્યુઝિયમમાં ચિત્રો બનાવીને ગુજરાન કરવા લાગ્યો. અહીં જર્મન સંસ્કૃતિને તેના પર ગાઢ અસર થઈ. પછી તે પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની તરફ લશ્કરમાં જોડાયો. આ યુદ્ધમાં જર્મનીને મળેલા પરાજયમાં તેણે જર્મન નેતાઓ અને યહૂદીઓ પ્રજાને જવાબદાર ગણ્યા હતા. જર્મનીના જે નેતાઓ અને યહૂદીઓને હારેલા જર્મનને ગૌરવ સ્થાપવાના ધ્યેય સાથે ઉગ્ર રાષ્ટ્રવાદના શસ્ત્ર સાથે રાજકારણમાં જોડાયો હતો. હિટલરે જે છે યહૂદીઓ પર અને જર્મનના નેતાઓ પર ખૂબ જ અત્યાચાર કર્યા હતા. એની પણ આજે વાત આવશે કે એના કેવા કેવા પ્રકારના અત્યાચારો કર્યા હતા. નાઝી પક્ષ અસંતુષ્ટ જર્મન સૈનિકોએ જૂથમાંથી હિટલરે રાષ્ટ્રીય સમાજવાદી જર્મન કામદારો પત્ર નાઝી પક્ષની સ્થાપના કરી. તેથી એક સભામાં હિટલરે 25 મુદ્દાનો કાર્યક્રમ જાહેર કર્યો અને જેમાં મુખ્યત્વે વલ્લે સંધિઓને ફગાવી દેવી, ગુમાવેલા પ્રદેશો પાછા મેળવવા, મજૂર મધ્યમ વર્ગની સ્થિતિ સુધારવી તેમજ શસ્ત્ર સામગ્રીમાં વધારા કરવાનો કાર્યક્રમ હતો. જર્મન પ્રજાએ જાગૃતતા માટેના કાર્યક્રમો જાહેર કરીને સરકારે તેને જેલ સજા કરી હતી. જો જર્મન પ્રજાની જાગૃતિ માટે આ કાર્યક્રમ જાહેર કરતા અહીંયા શું કરી દીધું, અહીંયા હિટલરને જેલમાં નાખી દીધો હતો. પણ અહીં તેણે મારો સંઘર્ષ નામનું પુસ્તક લખ્યું અને તેનાથી નાઝી વિચારોમાં લોકોમાં વધારે ફેલાવો થયો. સમગ્ર દેશમાં નાઝી પક્ષની શાખાઓ શરૂ થઈ. ભૂરા રંગનો લશ્કરી પોશાક
અને ખભા પર લાલ રંગની પટ્ટી સાથે ઉષા સ્વસ્તિકનું ચિત્ર રાખતા હતા અને નાઝીના અંગરક્ષકો કાળો પોશાક પહેરતા અને તેના પર કૂપરીનું ચિહ્ન રાખતા. આ અંગરક્ષકો નાઝી વિરોધને ખતમ કરવામાં હંમેશા તત્પર રહેતા હતા. સરમુખત્યાગી હિટલર. સરમુખત્યાગી હિટલરે કેવા કેવા અત્યાચારો કર્યા હતા એની વિચાર કરી અને એને સરમુખત્યાગ કેવી રીતે કર્યો. હિટલરે જર્મનીની આર્થિક મહામંદીમાંથી બહાર લાવવા માટે પ્રયત્ન કર્યા. તેણે દરેક વ્યક્તિને કામ અને રોટી આપવાનું વચન આપ્યું. સામાન્ય ચૂંટણી 1930 થી 1932માં નાઝી પક્ષને દેશમાં બળવાન પક્ષ તરીકે ઊભો આવ્યો હતો. બીજા વર્ષે હિટલર વડાપ્રધાન બન્યો. આ વર્ષમાં 1934માં રાષ્ટ્રપતિ હિન્દુનબર્ગનું અવસાન થયું થતાં ચૂંટણી કરવાને બદલે હિટલરે પોતે જ રાષ્ટ્રપતિ પદ સંભાળી લીધું. એ વડાપ્રધાન તો હતો જ, ત્યારબાદ રાષ્ટ્રપતિ પદ સંભાળી લીધું. આ ઘટના સાથે જર્મનીએ પ્રજાના સશાસનનો અંત આવ્યો અને એક વ્યક્તિના સરમુખત્યાગી શાસન પદ્ધતિની શરૂઆત થઈ. પહેલાં રાજનીતિની અંદર લોકશાહી જે હતી એમાં ધીરે ધીરે કરીને શું કરી દીધું, પોતાની સરમુખત્યાગી સરકારની સ્થાપના કરી દીધી. સર્વોપરી સર્વગ્રાહી અને સર્વસત્તાધીશ રાષ્ટ્રમાં માનતા હિટલરે એક પક્ષ એક પ્રજા એક નેતાનો આદર્શ અપનાવ્યો. નાઝી પક્ષમાં અમાપ સંપૂર્ણ અને સર્વોપરી સત્તાઓનો પ્રતિક પુહર કહેવાતો અને તેની આજ્ઞા અને આદેશો સર્વોપરી ગણાતા હતા. સમગ્ર વિશ્વમાં માત્ર જર્મન જ પ્રજા જ આર્ય પ્રજા છે એવી માન્યતા ધરાવતા હિટલરે આ પ્રજા આ પુસ્તકમાં હિટલર અમારો નેતા છે અને અમે તેને ચાહીએ છીએ એવું જણાવ્યું છે. અને પ્રથમ વિશ્વયુદ્ધમાં હારનું કારણ યહૂદીઓને માનનાર હિટલરે 60 લાખ યહૂદીઓને ગેસ ચેમ્બરમાં ગુણાવીને તેમની હત્યા કરી નાખી. હિટલરે જ્યાં જ્યાં જર્મન ત્યાં ત્યાં જર્મનીનું અત્યંત અકર્ણીય રાષ્ટ્રવાદી સૂત્ર અપનાવી બીજા વિશ્વયુદ્ધ માટેના બીજ રોપ્યા. તેણે ખૂબ જ વિશ્વયુદ્ધ માટેના પ્રયત્નો કર્યા. પ્રથમ વિશ્વયુદ્ધની અંદર જે યહૂદીઓએ સાથ, કદાચ એનું માનવું હતું કે એ લોકોના સાથના ન આપવાના લીધે હાર્યા, તો એણે એટલી મોટી સજા કરી કે 60 લાખ યહૂદીઓ લોકોને એણે મારી નાખ્યા. હિટલરે નાઝી પક્ષ દ્વારા ટૂંક સમયમાં જ મજબૂત જર્મન સંગઠન બનાવીને તેનું સન્માન અપાવડાવ્યું અને યહૂદી પ્રજાનો વિરોધ અને જર્મન પ્રજાની તરફેણ તેમજ નવી આર્થિક નીતિથી તેણે જર્મનીને સમૃદ્ધ બનાવ્યું. બેકારી દૂર કરવાના પ્રયત્નો કર્યા. સિંચાઈ, રેલવે, જાહેર મકાનોનું બાંધકામ કરાવડાવ્યું. યુદ્ધ સામગ્રીનું ઉત્પાદન શરૂ કર્યું. વિશ્વમાં જર્મની પ્રજાને સર્વોપરી ગણાવીને પ્રજામાં જુસ્સો વધાર્યો અને જેને આગળ જતાં ઉગ્ર રાષ્ટ્રવાદનું ધીમું ઝેર લોકમાનસમાં નાખ્યું હતું ને જેને બીજા વિશ્વયુદ્ધને જન્મ આપવા અને મહત્ત્વની ભૂમિકા ભજવી. ન્યૂડીયલ પોલિસી અને વિશ્વમાં અમેરિકાનું જે છે વધુ જતું મહત્ત્વ હતું અને ધીરે ધીરે જે છે અમેરિકાનું મહત્ત્વ પણ દિવસે દિવસે વધતું હતું. મહામંદીની અસર અમેરિકાએ પોતાને બચાવી શક્યું ન હતું અને આ સમયે અમેરિકાએ આ મહામંદીમાંથી ઉગારવા માટે અમેરિકન રાષ્ટ્રપતિ ફેકલિન ડી રૂઝવેલ્ટ ઉત્તમ આદર્શો અને તેના નવીનીકરણના કાર્યક્રમોમાં અમેરિકામાં અમલ કર્યો જે ન્યૂડીયલ તરીકે ઓળખાય છે. આ ન્યૂડીયલના ઉદ્દેશો રિલીફ અને રિકવરી અને રિફોર્મ હતા, જે સંધિથી લોકોમાં આત્મવિશ્વાસ, લોકશાહીના મૂલ્યોની જાળવણી અને રાષ્ટ્રની કુદરતી સંપત્તિ જાળવણી કરવાના મૂલ્યો વિકસે એવી અપેક્ષા હતી. FD રૂઝવેલ્ટે આ નીતિના ટૂંકગાળા અને લાંબા ગાળાની બે ચરણમાં મૂકી હતી. આ ન્યૂડીયલ નીતિ પ્રમાણે ઉદ્યોગ, શ્રમ, ન્યાય, વેપાર, રોજગાર, કૃષિ, કુદરતી સંપત્તિ તેમજ સામાજિક સુરક્ષા વગેરે માટેના પગલાં ભરવામાં આવ્યા, જેમાં પર્યાવરણ જાળવવા સાથે કુદરતી સંપત્તિના ઉપયોગનું આયોજન હતું. જ્યાં ન્યૂડીયલની નીતિને FD રૂઝવેલ્ટના કર્મકઠ, નિષ્ઠ અને સૂઝબૂઝ માટે રાષ્ટ્રહિત માટેની તેને સમર્પણની ભાવનાનો પરિચય થયો હતો. આ હતી અમેરિકાની મહામંદીની પરિસ્થિતિની વાત છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે છે આપણે અહીંયા પ્રકરણની અંદર મહત્ત્વની વસ્તુ શીખ્યા છે. હજી પણ અલગ અલગ ચેપ્ટરો જે છે આપણા 16 ચેપ્ટર છે એમાંથી આપણા 13મું ચેપ્ટરનું અત્યારે ભણી રહ્યા છે. બીજા બધાના વિડીયોઝ તમારે આવી જશે. યુટ્યુબમાં સતત જોડાયેલા રહેજો. આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું જરા પણ ભૂલતા નહીં, જેથી અમારી જેટલી પણ નવી અપડેટ્સ આવે છે તમારા સુધી પહોંચતી રહે છે. આટલા સારા તમારા માટે કન્ટેન્ટના વિડીયો બનાવી છે કે એક એક વસ્તુ, એક એક શબ્દ તમને સમજાય એવા પ્રયત્ન કરીએ. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા નહીં. ક્લાસ શાળાની અંદર જોડાવા બદલ આપ સૌ કોઈ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર.